नमस्कार मित्रों, आज आपणे वात करीशुं पृथ्वीने बचावा तरफ अने कुदरतनुं संतुलन जाळवा तेनी सुरक्षा माटे से नो टू सिंगल यूज प्लास्टिकनी। आप सौ कदाच जाणता ज हशो, ताजेतरमां केन्द्र सरकार द्वारा एक जाहेरात करवामां आवी कि 30 जून 2022 थी सिंगल यूज प्लास्टिक उपर संपूर्ण देशमां प्रतिबंध लादवामां आवशे। प्रश्न एज छे कि केन्द्र द्वारा रजूआत थया बाद राज्य सरकारों केटलू अमल करे छे तेना उपर हवे आखी वात अटकी छे। पण छतां सरकार करे कि न करे, पण सामान्य नागरिकों तरीके अपनी जवाबदारी ए छे कि पृथ्वीने बचाववा अपनी जे जवाबदारी अने फरज छे ते आपणे निभाववी ज रही। एटले सिंगल यूज प्लास्टिक ने आपणे बने एटलो ओछो वपराश करिए, शक्य होय तो न ज करिए। सिंगल यूज प्लास्टिक एटले एवं प्लास्टिक के जेने एक वार वपराश कर्या बाद आपणे एने फेंकी ज देवाना छे, जेम के पाणीनी बॉटल, प्लास्टिकना ग्लास, प्लास्टिकनी चमची, स्ट्रॉ जेवी घणी एवी वस्तुओ छे के जेने एक वखत वापरीने आपणे फेंकी दईए छे। आ कचरो प्लास्टिक वेस्ट जे छे ए एकवार फेंकाया बाद पृथ्वीमां के दरियामां गमे त्यां फेंकવામાં આવતો હોય છે, જેના કારણે જીવસૃષ્ટિને ખૂબ જ મોટું નુકસાન આજ થઈ રહ્યું છે। સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આખો એક અભિયાન આપણે એગ્રોસિલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર ભુજ શહેર તેમજ ભુજ તાલુકાની લગભગ 100 શાળાઓ સાથે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે અંદાજે એવું એક તારણ છે કે 15,000 થી 20,000 બાળકો સુધી આપણે આ સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું અભિયાન ચલાવીશું, જેમાં ફિલ્મ દ્વારા, ચિત્ર સ્પર્ધા દ્વારા, વક્તૃત્વ સ્પર્ધા દ્વારા, ક્વિઝ કોમ્પિટિશન્સ દ્વારા અલગ અલગ મોડેલ્સ બનાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો શું હોઈ શકે એ દરેક ચીજો દ્વારા આપણે આ સમગ્ર શહેર અને તાલુકાની શાળાઓમાં એક મુહિમ ચલાવવા જઈ રહ્યા છીએ। આ સમગ્ર મુહિમ પાછળનો આપણો એક જ ઉદ્દેશ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કચ્છમાં તો બંધ જ થવું જોઈએ, અને શક્ય હશે તો આપણે વિદ્યાર્થીઓને સાથે લઈ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી અપીલ કરીશું કે આપણે આપણા ગુજરાતને પ્લાસ્ટિકના પ્રદૂષણથી પર્યાવરણ અને પૃથ્વીને બચાવવાનો એક અમૂલ્ય પ્રયાસ ચોક્કસ કરીએ, જેથી આવનારા ભવિષ્ય અને આપણી પેઢી એ સુરક્ષિત બની શકે। નમસ્કાર।